સો હિના બેન અને ગોપી બેન, હવે આમાં કેવું છે કે જ્યાં ભગવાને દાતણ કર્યું હતું તો આપણે નસીબવાળા છીએ કે આપણને પણ એ જગ્યા ઉપર દાતણ કરવા મળશે. ક્વોલિફાઈંગ ગેમ પણ એ જ છે. હવે આ દાતણ તમને કરવાનું તો કેવી રીતે ફાવશે? હે, તો એક કામ કરવાનું છે, તમારે આનો દેખાવ થોડોક સારો કરવાનો છે. તો દેખાવાનો સારો કરવા માટે શું કરવું પડે? આની સ્કીન તમારે કાઢવી પડે અને એ જ ક્વોલિફાઈંગ ગેમ છે. આખું દાતણ તમારે વ્હાઈટ કરી નાખવાનું છે, જે સૌથી પહેલાં આખી સ્કીન કાઢીને એમાં એક પણ આટલો પણ પોર્શન રહેવો જોઈએ નહીં. અને ધ્યાન રાખજો કે એક એક દાતણ જ મળશે તમને બંનેને. ઓકે, સમજી ગયા? તો ગોપીબેન, આ બેમાંથી કોઈ પણ એક દાતણ ચૂઝ કરી લો. હિનાબેન ને ગોપીબેન રેડી? સો રેડી, સ્ટેડી એન્ડ ગો. કબાલા હિનાબેન, થોડીક જાઓ, ગોપીબેન થોડાક આગળ ચાલી રહ્યા છે, પણ કહેવાય નહીં. જોઈ લો, ચેક કરી લો એકવાર. એનીવેઝ, તો હિનાબેન શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડ ના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. હિનાબેન, ફેરવી નાખો ચક્કર. તો ફિલ્મિસ્તાન ટોપિક આવ્યો છે, તો તમારે 5 ગીત એવા ગાવાના છે કૃષ્ણ કાનુડાના સમાનાર્થી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય ગીતના મુખડાની અંદર, એવા 5 મુખડા તમારે ગાવાના છે. સમય રહેશે તમારી પાસે 1 મિનિટનો, એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. પણ ડોન્ટ વરી, હજુ બીજી 2 તક છે તમારી પાસે, એના માટે ફરી એકવાર ફેરવી નાખો ચક્કર. સુન સાહેબા સુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિલ ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. આ શ્લોક તમારે